નમસ્કાર, એચપીએનટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જંગરાલ દેલવાડા એપ્રોચ રોડના કામકાજમાં ભ્રષ્ટાચાર થયાની રાવ. દાંતીવાડા કેનાલનું પાણી આવતા જ રોડ પર ભંગાણ સર્જાતા રોડ સહિતની કામગીરી અંગે સવાલો ઉઠ્યા. 1,91,40,242 રૂપિયાનું સાવરફ કામકાજ કરી બતાવી દીધું. રોડનું કામકાજ માર્ગ અને મકાન વિભાગની ગાઈડલાઈનના બિલકુલ અનુસરણ કર્યા વગર કર્યું. સ્ટોન અને પિંચિંગનું બિલકુલ કામ થયું જ નથી. સરસ્વતી તાલુકાના જંગરાલ ગામથી દેલવાડા ગામ સુધી 3.600 કિલોમીટરના અંતરનો રોડ તાજેતરમાં બનાવેલ ગરનાળામાં દાંતીવાડા કેનાલનું પાણી આવતા રોડ પર બનાવેલ નાળું તૂટી જવાથી રોડ સહિતની કામગીરી અંગે સવાલ ઉઠ્યા છે. તંત્ર દ્વારા ઉનાળાની સિઝનમાં દાંતીવાડા ડેમનું પાણી સરસ્વતી તાલુકાના ગામડાઓના તળાવો ભરવા પાણી છોડાયું હતું. જંગરાલ ગામે તળાવ ભરવા માટે પાણી નાળામાં થઈને પસાર થતા તૂટી જતા ગુણવત્તા વગરનું કામ થયાની રાય ગામ લોકો કરી રહ્યા છે. નીલ બારોટે જણાવ્યું હતું કે રોડના કામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે. રોડના કામમાં મેટરનું કામ પણ ઓછા પ્રમાણમાં થયું છે. કિરીટભાઈએ જણાવ્યું હતું કે જંગરાલ દેલવાડા સુધીનો રસ્તો થયો છે. રસ્તા વિશે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરતા કહે છે કે મારે ઉપરના અધિકારીઓને પૈસા આપવાના હોય છે, મને આ કામ બહુ મોંઘું પડ્યું છે. કિશોરભાઈએ જણાવ્યું હતું કે રોડની ગુણવત્તા જળવાતી નથી, તેમજ નાળાની બાજુમાં અને ઉપર પાળી બનાવવાની રજૂઆત કરી હતી, પરંતુ ન બનાવતા નાળું તૂટી ગયું. કિશોરભાઈ ખેડૂત તરીકે રજૂઆત કરી હતી કે 1,91,40,242 રૂપિયા બજેટમાં પાસ થયા હતા, તો આટલી રકમનો દુરુપયોગ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. રસ્તો અમુક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં હોવાથી માટીકામ કરીને ઊંચો લેવાની રજૂઆતો કરી હતી, પરંતુ રસ્તો ઊંચો ઉપાડવામાં ન આવ્યો હોવાથી અમારા ખેતરોને ધોવાણ થવાની શક્યતા રહે છે. રિપોર્ટર બિપિન ઠાકોર. જે જંગરાલથી દેલવાડાનો રોડ જે મંજૂર થયેલો હતો, 1,01,03,00,000 બજેટમાં પાસ થયેલો હતો. જે કોન્ટ્રાક્ટર હતા સાહેબ હતા, TDO સાહેબને બધાને અમે રજૂઆત કરી દીધી કે જે આ નેડિયાની અંદર માલિકે હું દિલીપકુમાર કાળીદાસ બારોટ અને પ્રફુલ્લકુમાર અમરસિંહ બારોટ માલિકી એ નેડું નીચે લગભગ 25 ફૂટ ઊંડો વાસ હતો. અમે રજૂઆત કરવા થતો કે અમે બે બાજુ RCC મારી પૂરણ કરી ઊંચું ઉપાડીને રોડ કરવાની અમે સતત આજુબાજુના RCC દિવાલ મારી સતત કહેજો. TDO મળી આવ્યો, મેં અરજી આપેલી કલેક્ટર સાહેબ ને બોલ્યો, TDO ને કીધું, પણ કોઈ માન્ય રાખ્યું નહીં. અને અમારું કામ અધૂરું છે. અમારા ખેડૂતો ઉપર આજે દેવાનો દેવ ઉપર ઉભરો પડે એટલું અમારા ઉપર આવીને આઘાત પડેલો છે. અમારું રણી ધણી કોઈ નહીં, અમારું કોઈ અપીલ હોતું નથી. આવું કરે છે તો આગળ ચોમાસું આવે તો અમારી અપીલ કોણ અપડશે? અને આવું એક બજેટ અવાસ હતો, 1,93,00,000 બજેટ અવાસ હતો, ગવર્નમેન્ટે આટલું આળસ હતો તો એમને પૈસા આપણે શા માટે શું તકલીફ રોડ થઈ ગયા? અને આવો જે ગાયકવાડી રોડ છે, જૂના જૂના રોડ સારો રીતે એમને મટીરિયલ આપવું એમને નથી, મેટર નથી કર્યું, સાફકામ નથી કર્યું. આજુબાજુ ખાલી ચોકડી, એક ખેડૂતના ખેતર નથી પણ તેને પણ આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતના ખેતરની અંદરથી માટી લઈને જે પૂરણ કર્યું છે, RCC દિવાલ મારે છે, ધારાસભ્ય બોલાવે છે, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યને બોલાવે, એમને જોડે રજૂઆત કરાવી છે, તો છતાં કોનું મોનું એમને જે મન મોજી કરી એમને રીતે કરીને રોડ પતાવીને આ બધું જતા, તો અમારે સતત માગી મારા દિલીપકુમાર કાળીદાસ, મારા કાકા, એમનો ભત્રીજો, મારો પ્રભુભાઈ, અમારી અરજી એ છે તો ફરીથી આ જે બાજુ RCC દિવાલ મારે પૂરણ કરીને રોડ પર માગી લીધે. અમે આ ઉપવાસ ઉપર સમજતા અને આત્મનિવેદન કરું છું, હું પૂરેપૂરી ગેરંટી હું આપું છું. કલેક્ટર સાહેબ હોય, TDO હોય, તમે પણ આત્મનિવેદનની અરજી કરી. હા, આત્મનિવેદન હું કે મારે ખેતરનું ધોવણ થાય મેળવ્યું, હું તો કહું સાહેબ, TDO હોય, TDO હોય, કલેક્ટર અંતે ઢૂંકણું સંસ્થાનું પત્ર જોવા અને પછી ખેડૂતને વાતચીત કરે અમને. પંચાયતના ઠરાવ લેવા માટે તમારા સરપંચોના જવા પછી તાલુકામાં જવા પછી જિલ્લામાં જવા પછી એટલે અમે કશો પણ ટેન્ડર મળેલું નથી. એટલે સામાન એટલા એટલા અમે જમણ આ નાખીને મન પૂરો કરવા જોઈએ, અમે એક જ કોન રોકતા હતા. અમે ભાઈ પથ્થર નહીં રોકતા, અંદર સાઈડો જે બધી છે પડે એ નથી બધી, એક ટ્રક હમી જાય તો બીજી ટ્રક સાઈડો પાછી રિવર્સ કરવી પડે એવી હાવ હોકડી જગ્યા બનાવી દીધી છે. દેલવાડા જે રોડ થયેલો એમાં 10-15 વખત
કોન્ટ્રાક્ટરને કીધેલું, સુપરવાઇઝરને કીધેલું, સંજયભાઈ પટેલ કઈ કોન્ટ્રાક્ટર હતા, પેટા કોન્ટ્રાક્ટર ઓપરેશન કોન્ટ્રાક્ટર અગ્રવાલનો થયો, પણ અગ્રવાલે પેટા કોન્ટ્રાક્ટમાં લેલું. અમે કહીએ ભાઈ તું ફોર્મ નહીં બરાબર થતું, એટલે સંજયભાઈ પટેલ એવું કહેતા કે ભાઈ મને બહુ ભૂખું પડી ગયું, મારા તાલુકામાં બધા જિલ્લામાં બધા પૈસા હાલવાના, મારે કઈ રીતે પાલો ઇન્ટરવ્યુને આ બધી માટી જ કરું બધું આમ. અને લાખનું ટેન્ડર હતું, અને જે ખેતરોના જે બાસી માટી ત્રણમાંથી લાઈન રોડ ઉપર બનાવ નોકરી પડે એ જગ્યાએ લોકોના ખેતરો માટી એટલે લોકોના ખેતરે રસ્તા વાડો સુધી ઓછો ઓછો પચાસ મિલી હજાર રૂપિયા એક ખેતર માલિકનો ઉપર ખર્ચો આવ્યો. પછી આગળ એક ભાઈ વાળાની બાજુ દિલીપભાઈ કાલિદાસ બાળકનું વાળા નજીક એ આખું ઝાડવાળું આગળ બરોબર, અને એમને કીધું કોઈ પાળી બનાવો એટલે કે પાળી અમારમાં આવતી નહીં બરોબર. આ જેવો જેવો આપણા ગણેશપુરાવાળો રોડ અબલુવાવાળો એ તો કમ્પ્લેટ બબે માથડું ખેંચેલી છે માટીનો ખીલી છે, એટલે એ રીતે રોડ બનાવી બરોબર. અને તો મને પાલતું નહીં કેમ કરીને બધાને ડફો બનાવીને જતો રહ્યો છે. અને હું તમને માતાજીમાં 25 ફેરા નોખ્યા લે, ગામમાં ઝઘડા પંચાયતમાં 50 ફેરા નોખ્યા લે એમ કરીને બધા કુણે ગોળ ચોંટાડી અને છેતરપિંડી કરીને કોન્ટ્રાક્ટર જતો રહેલો છું. જ્યાંથી આ રોજનું કામ ચાલુ થયું ત્યાંથી અમે રજૂઆત એમ કરતા રહ્યા હતા કોન્ટ્રાક્ટરને, બિલકુલ દુર્ગત કામ કરતો હતો અને એટલું માટી કામ જ કર્યું. અમે જે પાણી છોટવું જોઈએ બિલકુલ છોટ્યું જ નહીં, મેટલિંગનું નામ નથી. અને એ વખતે અમે જંગલથી જંગલ બસ સ્ટેન્ડથી દેલવાડા સુધીનું હતું, જ્યારે એને જંગલ બસ સ્ટેન્ડ સુધી આ કોન્ટ્રાક્ટરે રોડ કર્યો નથી. અને જ્યારે જ્યારે અમે રજૂઆત કરતા તો અમને એમ કહેતો મારી પહોંચ બહુ આગળ સુધી છે, તમારે જેને જો જવું હોય તો તમે જઈ શકો છો, અમારું કોઈનો ખબરતો જ નહોતો. જ્યારે એને કશું ના કર્યું, અમારા ખેડૂતોના ખેતરમાં જવાના ન્યાળીયા આગળ એને ઉપરથી ખાડા સાઈડમાં ખોદી અને જતો રહ્યો છે, રસ્તાએ પૂર્યા નહીં અમારે, અમારા ખેતરમાં કેવી રીતે જવું. અને કોઈ આપણે કે મારી પહોંચ બહુ ઊંચી છે, તમારે જો જવું ગાંધીનગર જવું હોય તો જો તારો આવ્યું આવું કરતો હોય કોન્ટ્રાક્ટર, એને પેટામાં લેલું હતું. અસલ કોન્ટ્રાક્ટર દિશાને અગ્રવાલનો હતો અને પેટા હતો ને એ બિલકુલ કોઈનું ખબરતો જ નહીં, બિલકુલ છોટી જ નહીં. અગ્રવાલનું નામ નિશાન રાખ્યો છે એને ખાલી રહેત જ એમ. અગ્રવાલનો કોન્ટ્રાક્ટમાં તો એનું આબરું જાય. અમારે ત્યાં 2018માં 12મા મહિનામાં આ કામ પૂર્ણ થયેલું છે, જેમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો છે. જે નાળું પાણીનો નિકાલ તળાવમાં થવા એટલે કરેલો હતો, એના સુજલામ સુપ્રમીટર ખાલી તળાવ ભરવામાં આવી એટલામાં જ બેસી ગયો છે. પહેલી વાર ઉપયોગ જ થયેલો છે પાણી જવા એટલે નાળામાંથી, એટલે આ રોડમાં તો પૂરેપૂરો તમે જોઈ શકો છો. મેટલિંગનું કામ તો બિલકુલ કરેલું જ નથી નાળામાં, જો આરસીસીનું કામ પૂરેપૂરું પહેલાં કરવું પડે એની જગ્યાએ એ ડાયરેક્ટ માટેડો જ ભરેલો છે. ડાયરેક્ટ પાણી સીધું બેસી ગયું છે, બધા નાળું જ આખું બેસી ગયેલું છે. અને તમે જો ચોકડીઓ ખેતરની માટીમાંથી લઈને લેવલિંગ કરેલું છે, જ્યાં બારે ખેતરો પણ ધોવાને લોકો ખેતર માલિકોની અહીંયા ફરિયાદ આવેલી છે. તમે બીજું દાણાની તેમજ રોડની આગળની શેડ સુધીની મેટલિંગની કામગીરી તેમજ જે મેટલ મૂકવા જોઈએ દિશા સૂચક મેટલ હોવા જોઈએ એ પણ એકથી જગ્યાએ મૂકેલા નથી. કેટલા કરોડનું ટેન્ડર? આ લગભગ 1 કરોડ 93 લાખ ઉપરનું મેં જે આ